नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि शाळा संकुल में आपनो हार्दिक स्वागत छे। आपणे पन्नालाल पटेल लिखित जे नवलकथा छे मानवीनी भवाई, ए मानवीनी भवाई माथी आपनो 18मो पाठ भूखथीय भूंडी भीख ए विषे आजे आपणे छठ्ठा भागनी माहिती मेळवानी छे। એટલે કે આજે આપણે ભાગ છ, પાંચ ભાગ તો આપણે આ પાઠના પૂર્ણ કરેલા છે, તો હવે ટાઈમ વેસ્ટ નહીં કરતા આપણા વિષય વસ્તુને આગળ ધપાવવાનો આપણે પ્રયાસ કરીએ। એટલે કાળુ આ ધર્માદાનો અનાજ લેવા માટે તૈયાર નથી ત્યારે સિપાઈ દ્વારા એને કહેવામાં આવે છે કે ઠૂઠિયા ક્યાં જશે, તારે કેમ નથી અનાજ લેવું? ત્યારે કહે છે કે હું ખેડૂતનો દીકરો છું અને અમે અનાજ ઉત્પન્ન કરેલું હોય અને અમારે જ આ હાથ લાંબો કરવો પડે, એના જેવી મોટી કમનસીબી કંઈ ન કહી શકાય। આવી વાતચીત થતી હોય છે એ વખતે સુંદરજી શેઠ પણ ઊંચી ડોક કરીને એ જોવે છે। સિપાઈ કંઈ ગળદાપાટું કરે, એટલે મતલબ કે સિપાઈ આ ખેડૂત પુત્ર કાળુને મારે એ પહેલાં ગળદાપાટું કરે એ પહેલાં, તો એમણે એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવ્યો। સિપાઈ કાળુને માર મારે એ પહેલાં સુંદરજી શેઠે એક મહાજનને મોકલીને, મતલબ કે એક વેપારીને મોકલીને કાળુને એ પોતાની પાસે એ બોલાવે છે અને બોલાવી અને પૂછે પણ છે, નમ્રતાપૂર્વક પૂછે છે, વિનંતીપૂર્વક પૂછે કે કેમ ભાઈ પટેલ, તું આ પેટિયું નથી લેતો? પેટિયું એટલે પેટ ભરાય તેટલું અનાજ તું શા માટે નથી લેતો? આજે પરિસ્થિતિ એવી નિર્માણ થયેલી છે કે લોકોને ખાવાના ફાંફા પડ્યા છે, એટલા માટે આ અનાજનું વિતરણ કરવામાં આવે છે, તો આ પેટિયું તો શા માટે નથી લેતો? કાળુ શું જવાબ આપે ને આપે? તો એના મનથી તો ખાતરી જ હતી કે આ લોકો છે એ લોકો પોતાના જવાબને એ કણબીના દિલને નહીં સમજી શકે। સુંદરજી શેઠ દ્વારા કીધું તું પેટિયું શા માટે નથી લેતો, ત્યારે કાળુ શું જવાબ આપે? અને કાળુ વિચારે છે કે હું જવાબ આપીશ તોય આ કણબીના દિલમાં જે અત્યારે વલોપાત થઈ રહેલું છે એ આ લોકો નહીં સમજી શકે, અને આ ધાનનો ઢગલો અનાજ એટલે કે ચોખા, આ ધાનનો ઢગલો અમારો છે એમ કહીશ તો ઉલટો આ ટોટો મારી દેશે કે હું કહીશ કે મહારાજ આ અનાજ તો અમે જ પકાવેલું છે, અમારા ખેતરમાં જ અનાજ પાકેલું છે, એટલે આ અનાજ અમારું કહેવાય, જો એમ હું કહીશ તો એ મને ટોટો ચાપી દેશે, મતલબ કે ગોળી મારી દેશે ને વળશે કંઈ નહીં, આવો જવાબ આપીશ તો પણ કંઈ અર્થ વગરનું થશે। પાછું પોતે ને પોતે વિચારે છે કે અરે વળે શું નહીં, જો આ બધામાં આ બધા ધાનના ધણીઓ, આ બધા લોકો મતલબ કે ધાનના ધણીઓ મતલબ કે ખેડૂતો, આ બધા ધાનના ધણીઓ આમ હાથ ધરવાને બદલે જો હાથ ઉગામે ને તો આ બંદૂકવાળા છે એ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂંછડીએ, ઊભી પૂંછડીએ નાસવું મતલબ કે જીવ બચાવવા ભાગી જવું। આ ધરતી પુત્રો, આ જે જગતના તાત છે, આ ધાનના ધણીઓ છે, અને એ બધા આજે હાથ લાંબો કરે છે, અને હાથ લાંબો કરે એને બદલે જો હાથ ઉગામે ને તો આ બંદૂકવાળા એક પણ અહીંયા ઊભા ન રહીએ, એ પણ પોતાનો જીવ બચાવવા નાસી જાય। આમ પોતે મનોમંથન કરી રહ્યો, મનમાં મનમાં વિચારી રહેલો હોય છે, મનની અંદર ગળમથલ ચાલી રહી હોય છે, ત્યારે સુંદરજી શેઠ એમને પૂછે છે કે શા વિચારમાં પડી ગયો ભાઈ, મને તો જવાબ તો આપ। કારણ કે સુંદરજી શેઠે એને પહેલાં પૂછેલું કે ભાઈ તું કેમ પેટિયું લેતો નથી, એટલે સુંદરજી શેઠ દ્વારા કે તું ભાઈ મારા પ્રશ્નનો જવાબ આપ।
સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાસ જ નહોતી, પણ અહીંયાને સુવાળું સુવાળે લાગે એવું કંઈક ટપકતું હતું કે સુંદરજી શેઠ તો શ્રેષ્ઠી છે, એ સમાજ શ્રેષ્ઠી હોવાને કારણે એનું વર્તન છે એ અજુગતું ન હોય, એનું વર્તન છે એ અયોગ્ય ન હોય. એના શબ્દોમાં તો મીઠાસ તો હોય, પણ મીઠાસની સાથે સાથે એના હૃદયમાંથી જે શબ્દો નીકળતા હોય છે એ પ્રેમભેરા શબ્દો હોય છે. એટલે કે એ હૃદયને પણ સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું, એટલે પ્રેમ ભર્યા એ શબ્દો સુંદરજી શેઠે કીધા. ને સુંદરજી શેઠ દ્વારા આમ પ્રેમભર્યા શબ્દો દ્વારા જે કહેવામાં આવ્યું એને કારણે, એટલે કે તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખો કે જ્યારે સિપાઈએ એને ઠૂંઠિયો કીધો હતો એ વખતે એ પણ તંગ થઈ ગયેલો, એના મનમાં પણ ક્રોધ ઉત્પન્ન થયેલો, એ પણ ખીજાયેલો અને આંખોમાં ખુન્નસ હતું અને ક્રોધ ભરી આંખો હોવાને કારણે એ આંખો લાલ થઈ ગયેલી. પરંતુ અહીંયા આ સુંદરજી શેઠ દ્વારા જે પ્રેમ નિતરતા શબ્દો કહેવામાં આવ્યા એને પરિણામે કાળુની પેલી આગ ભરી આંખમાંથી નહીં ટપટપ કરતા આંસુ ખરી પડ્યા. એના દિલને સાંત્વના મળી, એને એમ થયું કે મારા દિલની વાત સાંભળનારી કોઈ વ્યક્તિ તો છે જ, એવું એને થયું. એટલે એને દિલમાં થોડુંક દુઃખ સાથે એ આંખમાંથી આંસુ ખરી પડ્યા. એટલે કાળુ કહે છે આંખમાં ઝરમરિયા છે અને કીધું, શું કહ્યું શેઠ? છાતી સામે, એટલે અમારી સમક્ષ કે છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલાને જોઈ અમારા કાળજા શું કહેતા હશે એ તમે નહીં સમજી શકો. અમારા કાળજામાં અત્યારે શું વીતી રહેલું હશે, અમારા મનની સ્થિતિ શું હશે એ તમે નહીં સમજી શકો, કારણ કે અમારા જ દ્વારા ઉત્પન્ન કહેલું અનાજ માગવા માટે અમારે હાથ લાંબા કરવા પડે છે ને, અમારા દિલની અંદર શું વીતી રહેલું હોય છે ને એ મહારાજ તમે નહીં સમજી શકો. પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી ગયું, એટલે સુંદરજી શેઠ કે હશે કાંઈ વાંધો નહીં, સાંત્વના આપે છે. અને એક ડૂસકું નીકળી ગયું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. એટલે આમ કાળુ દ્વારા કે જે કે અમારા કાળજામાં શું વીતી રહેલું હશે એવું બધું વાત કરે છે ને, પછી કે કાળું જ કે છે હશે કાંઈ વાંધો નહીં. એ પહેલાં તો એના મુખમાંથી એક ડૂસકું નીકળી ગયું અને પોતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આવડા મોટા શેઠ આ મહાજનોને ફોજદાર આગળ થઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલો નાનો બોલી ઉઠ્યો, છોકરો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે, કે આજે માન લાગ તક મળે છે અનાજ લેવાની, અને ઘાટા પાડીને કહી નાખ્યું, હાથ ન ધરતો, હાથ ન તો ધરવો ત્યારે અહીંયા રોવા શું કામ બેઠો છો? કે તારે અનાજ ધર્માદાનું લેવું નહોતું તો હવે આંખમાંથી આ આંસુ કેમ આવી ગયા છે? પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરા ખાટા કરી મૂક્યા. ખાટા કરી મૂક્યા એટલે એના મનમાં થોડુંક આ કાળુ પ્રત્યે પેલા નાના દ્વારા જે શબ્દો કીધેલા હતા ને, એટલે સુંદરજી શેઠને થોડુંક મનમાં રંજ થયો. અરે પેલા ફોજદારની દાદ ચડી, ખીજ ચડી, ક્રોધ આવ્યો, પણ નાનાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખો નહોતો એટલે જોયો નહોતો. નાનાના પણ સદભાગ્ય હતા કે એના દ્વારા મુખમાંથી જે નીકળેલા શબ્દો છે એ બોલતો કોઈએ જોયો નહોતો. અને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા, હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે. એટલે સુંદરજી શેઠ સાંત્વના આપતા હોય એમ કાળુ નહીં કહે છે,
કે જુવાન હું સમજું છું, તારા મનની સ્થિતિ હું જાણું છું, તારા દિલમાં જે દુઃખ છે એ હું સમજું છું, કારણ કે તારા જ ધાન આ તમારા જ દ્વારા ઉત્પન્ન કરેલું અનાજ છે એ માટે આ ધર્માદાનું લેવા માટે તને શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સદાવ્રત એટલે કે સદાને માટે આ ચાલતું વ્રત, વ્રત એટલે નિયમ. અહીંયા આપણે જોઈએ છીએ કે આવી ભયંકર પરિસ્થિતિ હોય અને ભયંકર પરિસ્થિતિ અથવા તો આ સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા એવા ધર્મસ્થાનો છે, જગ્યાઓ છે કે જ્યાં સદાવ્રત ચાલે છે કે આવતા જતા યાત્રાળુઓને માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે બપોર અને સાંજ. એવા તો ઘણા બધા યાત્રા સ્થાનો આપણે સૌરાષ્ટ્રની અંદર છે. એટલે કે અમને સદાવ્રત ખોલતા એટલી શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તો ક્યાં સુધી પાળવાના છીએ, કે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારાને અમે ક્યાં સુધી પાળી શકશું, મતલબ કે ક્યાં સુધી જીવાડી શકશું. સમસ્ત સૃષ્ટિનું પાલન કરનારા ખેડૂત છે, એ ખેડૂતને અમે અનાજ કેટલો સમય જીવાડી શકીએ, એ અર્થમાં આ સુંદરજી શેઠ કહે છે કે આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે કે વરસાદને આપણે પાણી આપીએ અને વરસાદ વરસે, આ એવી વાત છે ભાઈ. આ ખેડૂત અનાજ ઉત્પન્ન કરનારો છે અને અનાજ ઉત્પન્ન કરનારાને અમારે અનાજ આપવું એ તો આ મેઘરાજાને પાણી આપવા જેવી વાત થઈ. શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણ બધા લાચાર છીએ. આ કુદરતી કોપ કહી શકાય અને કુદરતી કોપ છે અને એને કારણે આપણે પણ લાચાર છીએ. તું એકવાર મારી સામે જો, એટલે કાળુ શેઠની સામે નજર મિલાવીને વાત નહોતો કરતો, એ નીચું જોતો હતો. કાળુએ ઊંચું જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, આ ધર્માદાનું છે તને એવું લાગતું હોય અને હાથ ધરવા તને સંકોચ થતો હોય તો તું કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડું મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગી અને અહીંયા પાથરી દેજે. એટલે તે મહેનત કરી કહેવાય, અને મહેનત દ્વારા અનાજ તું મેળવીશ એટલે તને આ ધર્માદાનું ખાધું છે એવું મનમાં નહીં થાય, તને સંકોચ નહીં થાય. એટલે કે મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગી અહીંયા પાથરી દેજે, પછી તો બસ ને, પછી તને એમ નહીં થાય કે હું મફત ધર્માદાનું ખાઉં છું. આ મહેનતનું ખાધું ગણાશે, તારે એટલું કામ કરવાનું કે આવી અને આ ઓટલાને વાળવાનો અને ઓટલાને વાળી અને પછી ઉપર ગાદલા વ્યવસ્થિત પાથરી દેવાના, એટલે ત્યાં મહેનત કરી કહેવાશે. અને મળેલું અનાજ છે એ ત્યારે એ મહેનતની મજૂરી રૂપે અનાજ મળ્યું છે તારે એવું માનવાનું છે, એટલે પછી તો તને ધર્માદાનું ખાવશો એવું તો નહીં લાગે. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા, નકામા હોય એવા પોતાના વિચારો લાગ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી કે શેઠે કીધું હતું કે ઓટલો વાળજે ને, એ શેઠની મોટાઈ હતી એટલે માથે ચડાવી આંખ વાટે વંદી રહ્યો હતો, આંખ દ્વારા કહી રહ્યો હતો, કારણ કે આંખો દ્વારા પણ એ વાતચીત થઈ શકે. આંખો દ્વારા શેઠનો એ આભાર માની રહ્યો હતો, મનમાં મેનમાં કહેતો હતો શેઠ હજો તો આવા મોટા ગજાના શેઠ, શેઠ હોય તો આવા દિલાવર શેઠ હોવા જોઈએ. આ તો સમાજ શ્રેષ્ઠી સુંદરજી શેઠ છે. અને ત્યારે કાળુને પણ થાય છે કે શેઠ હોય તો આવા ઉદાર દિલના શેઠ હોવા જોઈએ. શેઠે વળી કીધું તારા જેવા બીજા હોય ને તો એને સમજાવજે અને એને કહેજે કે ભાઈ આ તો તમારું છે અને તમને આપીએ છીએ,
એમાં ધર્માદા જેવું કાંઈ છે જ નહીં. આ તમારું ઉત્પન્ન કરેલું અનાજ છે, અમારા ગોડાઉનમાં પડેલું, અમે ખરીદેલું, પણ ઉત્પન્ન તો તમે જ કરેલું છે ને, એટલે આ તમારું અનાજ છે અને અમે તમને જ પરત કરીએ છીએ, એમાં ધર્માદા જેવું નથી. કાળુએ ડોકું હલાવ્યું. એહસાન એટલે આભાર, એહસાન માનવાના શબ્દો એને ન સૂજા, એટલે સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહી અને ચાલતો થયો. કાળુ લાઇનમાં જઈને ખડો થઈ ગયો, એટલે કે લાઇનમાં કાળુ પણ હવે ઊભો રહી ગયો, કારણ કે સુંદરજી શેઠે એને સાંત્વના આપી હતી, એને આશ્વાસન આપ્યું હતું, એના દ્વારા કહેવાયેલા જે શબ્દો હતા શબ્દો પણ કાળુને સાચા લાગ્યા, એટલે પોતે લાઇનમાં ઊભો રહી ગયો. અમારું છે તો અમારે લેવું છે, શેઠે કીધું ને ભાઈ આ તો તમારું છે ને અમે તમને આપીએ છીએ, એટલે કાળુને મનમાં એમ થયું કે તો અમારું છે અને અમારે લેવું છે, આમાં મારું હશે જ તો ને, આમાં મારા દ્વારા પણ અનાજ ઉત્પન્ન કરેલું છે એ હશે જ ને. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી શાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી, એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી વીણીને દેખાડું તું. આ એક ખેતર છે, એ ખેતરની અંદર જે ચોખા ભાત ઉત્પન્ન કરેલા છે, કાળુ કે આમાં તો મારા હશે, હું એક એક ચોખે ચોખો એક એક વીણીને બતાવીશ. ટૂંકમાં પોતે પોતાના મન દિલને સાંત્વના આપે છે. સિપાહીને તો કોણ જાણે કેમ, કાળુ જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો, એટલે સિપાહીને કાળુ પ્રત્યે થોડીક જે લાગણી જે નહોતી, કારણ કે કાળુની સાથે થોડીક બોલાચાલી થયેલી હતી, સિપાહી ખીજાયેલો, એટલે કાળુ એને મન આંખ પરનો પાટો હતો અને એ પાછો મરચાનો પાટો હોય એમ. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી, કારણ કે ફોજદાર આ સિપાહીના ઉપરી ફોજદાર અને ફોજદાર પણ આ શેઠને સલામ ભરતા હોય તો સિપાહી તો એની આગળ શું, અને એ શેઠની જ આની ઉપર કૃપા દ્રષ્ટિ હતી, કાળુ ઉપર એના પર મહેરબાની ઉતરી હતી અને મોઢામોઢ એનાથી વાતો કરી, શેઠની સાથે કાળુએ વાતો કરી, એટલે સિપાહીને પણ આજે કાળુ પ્રત્યેની જે ધૃણા હતી એ સિપાહી કાળુને કંઈ કહી શકે એમ હતો નહીં, કારણ કે શેઠની સાથે જ એણે વાતો કરેલી હતી અને એને કરી પણ શું શકાય પછી હવે તો. અને એ લોકો કાળુ ઉપરની દાજ બીજાને ઉતારી રહ્યા હતા, એટલે કાળુ ઉપરની ખીજ જે સિપાહીઓને હતી એ સિપાહીઓ બીજાને લાકડીઓ મારી અને પોતાની ખીજ એ ઉતારી રહ્યા હતા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઉભો રહે, આવી રીતે સિપાહીને પણ કાળુ પ્રત્યે જે ધૃણા હતી એ ધૃણાને કારણે એ સિપાહીઓ પણ આ લાઇનમાં ઊભેલા લોકો પર એ પોતાની દાજ ઉતારી રહ્યા હતા, ખીજ ઉતારી રહેલા હતા. હવે પછીનો આગલો અભ્યાસક્રમ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. અસ્તુ, જય હિન્દ.